ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ટોર્ક વિશે માહિતી મેળવેલી અને કોણીય વેગમાન વિશે માહિતી મેળવેલી. તો મિત્રો, ટોર્ક કે જેને આપણે સદિશ ટાઉ વડે દર્શાવાય છે, તેનું સમીકરણ સદિશ આર ક્રોસ સદિશ એફ છે, બરાબર? જેમાં આપણે જોયેલું કે ભાઈ સ્થાન સદિશ અને બળ, તેના પર લાગતા બળ ના સદિશ ગુણાકારને આપણે ટોર્ક કહીએ છીએ. તે જ રીતે કોણીય વેગમાન કે જેને સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે, તેનું સમીકરણ હતું સદિશ આર ક્રોસ સદિશ પી, અને આ પી છે તે મિત્રો રેખીય વેગમાન છે, બરાબર? તો આ બંને સમીકરણો આપણે મેળવેલા હતા. મિત્રો, આજે આપણે જોવાનું છે કે ભાઈ કોઈ એક કણ હોય તો એ કણ માટે L એટલે કે કોણીય વેગમાન અને ટોર્ક એટલે કે ટાર્ક એ બંને વચ્ચેનો સંબંધ છે તે કેવો આવશે. તો આપણે વાત કરીશું ભાઈ કણ માટે L અને સદિશ L અને સદિશ ટાઉ વચ્ચેનો સંબંધ, બરાબર? તો એના માટે ચાલો આપણે પહેલા શું કરીએ ભાઈ, સદિશ L નું સમીકરણ લખી દઈએ. ભાઈ સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ F થાય છે. F થાય છે, શું આવશે મિત્રો? સદિશ R ક્રોસ સદિશ P. મિત્રો, અહીંયા સદિશ R છે તે આપણો સ્થાન સદિશ છે, અને સદિશ P છે તે આપણું રેખીય વેગમાન છે, અને સદિશ L છે તે કોણીય વેગમાન છે. ચાલો હવે શું કરીએ ભાઈ, બંને બાજુ શું લઈ લો ભાઈ, સમયની સાપેક્ષે વિકલન લેતા, બંને બાજુ સમય સાપેક્ષ વિકલન કરતા, બંને બાજુ સમયની સાપેક્ષે ભાઈ વિકલન કરો. ચાલો શું આવશે જુઓ, ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. અહીંયા જુઓ સદિશ આર ક્રોસ સદિશ પી આવશે. અહીંયા આપણે એવું નહીં કહી શકીએ ભાઈ સમયની સાપેક્ષે આર સ્થિર છે, સમયની સાપેક્ષે પી રેખીય વેગમાન સ્થિર છે, એવું આપણે કહી શકશું નહીં. તો આપણે શું કરશું ભાઈ, અલગ અલગ કરીને આપણે શું કરી દઈશું, એને વિભાજીત કરશું ને એનો વિકલન કરશું. તો મિત્રો, અહીંયા ખબર છે આપણે ગુણાકારના નિયમ, વિકલન માટેનો ગુણાકારનો નિયમ બધાને ખબર છે ભાઈ, ડી બાય ડીટી A ક્રોસ B હોય તો આપણે શું લખી લખીએ છીએ, ડીએ બાય ડીટી B પ્લસ ડીબી બાય ડીટી A, બરાબર? તો આ રીતે આપણે લખીએ છીએ. તો એ જ રીતે આપણે અહીંયા શું કરશું ભાઈ, વિકલન કરીશું. ચાલો, તો એ રીતે વિકલન કરવામાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ, પહેલા R કોન્સ્ટન્ટ લઈ લો, માનો કે સદિશ R કોન્સ્ટન્ટ D P by dt plus P constant લઈ લો dr, સદિશ dr by dt, બરાબર? ચાલો હવે જુઓ કિંમત મૂકો ભાઈ, અહીંયા સદિશ આર થશે, આપણને ખબર છે dp by dt એટલે કે ભાઈ બળ, બરાબર? વેગમાનમાં સમય, વેગમાનનો સમયની સાપેક્ષે થતો ફેરફાર એટલે આપણને શું આપશે ભાઈ, બળ આપશે. ચાલો, તો એ બળ આપણને મળી ગયું આર એફ. હવે જુઓ શું આવશે, અહીંયા ચોકડી ગુણાકાર આવશે, બરાબર? સદિશ આર ક્રોસ સદિશ એફ. હવે પી જુઓ, સદિશ પી ક્રોસ સદિશ વી થઈ જશે, અહીંયા ડીઆર બાય ડીટી છે. સ્થાન સદિશમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર છે આપણને વેગ આપે છે, બરાબર? તો ચાલો, આપણે જયારે આકૃતિમાં જોયેલું ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ અહીંયા આ રીતે આપણે એક્સ વાય ઝેડ રેખીય વેગમાન વિશે વાત કરેલી, કે ભાઈ અહીંયા કોઈ એક કણ પી હતું, આના ઉપર રેખીય વેગમાન માનો કે આ રીતે હતું, આ ડાયરેક્શનમાં. તો આ કણનો વેગ પણ આ જ ડાયરેક્શનમાં હતો ને, તો બંનેની ડાયરેક્શન છે તે મિત્રો કેવી છે ભાઈ, સેમ છે. તો બંનેની ડાયરેક્શન મિત્રો જયારે સેમ હોય ત્યારે ક્રોસ ગુણાકારમાં સેમ ડાયરેક્શન વાળું પદ કેવું થઈ જશે, શૂન્ય. જો અહીંયા સદિશ P ક્રોસ સદિશ V માં બંનેની દિશા, દિશા કેવી છે,
સમાન છે. માટે સદિશ P ક્રોસ સદિશ V બરાબર 0. તો ચાલો વૈધું શું, તો કે ભાઈ BL બાય DT બરાબર સદિશ R ક્રોસ સદિશ F. પણ મિત્રો સદિશ R ક્રોસ સદિશ F આપણને શું દર્શાવે છે, તો કે ટોર્ક. ટોર્ક નું ઇક્વેશન ખબર ને, સદિશ R ક્રોસ સદિશ F બરાબર. અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરી દેવાનો છે. ચાલો, તો સદિશ R ક્રોસ સદિશ F આપણને ટોર્ક આપે છે, તો અહીંયા શું આવી જશે, સદિશ DL બાય DT બરાબર સદિશ F. તો આ આપણને સંબંધ મળેલો છે, સદિશ DL બાય DT બરાબર સદિશ નામ નો, એટલે કે ભાઈ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મળેલો છે. અહીંયા મિત્રો આપણે એક બીજા સમીકરણ સાથે જો આને સરખાવીએ તો આપણે જોઈ શકીએ છીએ ભાઈ સદિશ DP બાય DT બરાબર સદિશ F બરાબર. આપણે જે વાત કરેલી કે ભાઈ રેખીય વેગમાન જે રીતે રેખીય ગતિમાં કામ કરે છે તે જ રીતે કોણીય વેગમાન કોણીય ગતિમાં કામ કરશે, અને બળ જે રેખીય વેગ રેખીય ગતિમાં જે ભાગ ભજવે છે તે જ ભાગ ટાઉ છે તે ચાપ ગતિમાં ભજવે છે બરાબર. તો આ બંને સમીકરણ અલગ અલગ થઈ ગયા રેખીય ગતિ માટે ને આ ચાપ ગતિ માટે બરાબર. તો આ રીતે આપણે મિત્રો શું કરવાનું છે, સદિશ L અને સદિશ ટાઉ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. મિત્રો આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે છે બરાબર. તો સદિશ L અને સદિશ ટાઉ એટલે કે ભાઈ રેખીય સોરી કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો, કેના માટે, કોઈ એક કણ માટે. તમને પૂછાય તો એવું પૂછાય કે કોઈ કણ માટે રેખીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. પણ જો એવું પૂછેલું હોય કે કોઈ તંત્ર માટે, કોઈ તંત્ર માટે, તંત્ર માટે કોણીય વેગમાન અને ટાઉ વચ્ચેનો સંબંધ પૂછેલો હોય તો શું કરશું આપણે. તો મિત્રો અહીંયા તો આપણે કોઈ એક કણ માટે લીધેલું હતું, હવે જો આખા તંત્ર માટે પૂછેલું હોય તો આપણને ખબર છે કે ભાઈ આખું તંત્ર છે તો તંત્રમાં ઘણા બધા કણો આવેલા છે બરાબર. તો એ જે ઘણા બધા કણો છે મિત્રો, તે ઘણા બધા કણોનો કોણીય વેગમાન પણ અલગ અલગ હશે. તો એ બધા જ કણોનો જે કોણીય વેગમાન છે તેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને ટોટલ તંત્રનો કોણીય વેગમાન મળે, કે જેને આપણે સપોઝ કેપિટલ L વડે દર્શાવીએ, સદિશ કેપિટલ L વડે દર્શાવીએ. તો અહીંયા આપણે લખી શકીએ સદિશ L1, આ L છે બરાબર, આ નથી, પ્લસ સદિશ L2 પ્લસ સદિશ LN, ઘણા બધા ગણો હોય, માનો કે L ગણો હોય તો બરાબર. તો આ રીતે આપણને આખા તંત્રનું કોણીય વેગમાન મળશે, કે જે બધા જ કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો છે. મિત્રો યાદ રાખજો, આ સદિશ સરવાળો છે બરાબર. ચાલો, તો આ રીતે આપણને મિત્રો શું મળે છે ભાઈ, કોણીય વેગમાન મળે છે આખા તંત્રનો, કે જે બધા જ કણોના સદિશ સરવાળા બરાબર છે. હવે આને આપણે ટૂંકમાં પણ લખી શકીએ ને, સદિશ L બરાબર આપણે લખી શકીએ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to N L સદિશ LI. આ રીતે શોર્ટમાં પણ આપણે એને લખી શકીએ છીએ બરાબર. ચાલો, તો સદિશ L બરાબર સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to N LI વડે આપણે આને દર્શાવી શકીએ છીએ. હવે આપણે શું કરશું ભાઈ, LI ની કિંમત આપણે મૂકી શકીએ. LI શું છે ભાઈ, LI ની કિંમત પહેલા મૂકી દઈએ ભાઈ, સદિશ RI ક્રોસ સદિશ PI. LI શું દર્શાવે, જો અહીંયા આપણે દર્શાવીએ ભાઈ, LI શું દર્શાવે છે, I માં કણનું કોણીય વેગમાન, RI શું દર્શાવે છે, I માં કણનો સ્થાન સદિશ, અને PI શું દર્શાવે છે ભાઈ, સદિશ PI I માં કણનો રેખીય વેગમાન. તો સદિશ L બરાબર સદિશ RI ક્રોસ સદિશ P
પીઆઈ વડે આપણે આને દર્શાવી શકીએ. તો આ અહીંયા આપણે એની જો કિંમત મૂકીએ તો સદીશ એલ બરાબર શું થઈ જશે ભાઈ, સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન સદીશ આર આઈ ક્રોસ સદીશ પીઆઈ. બરાબર. ચાલો હવે શું કરીએ મિત્રો, તો કે ભાઈ બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા, સમયની સાપેક્ષે વિકલન કરતા, સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો અહીંયા આવશે સદીશ ડીએલ બાય ડીટી બરાબર સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન સદીશ આર આઈ ક્રોસ સદીશ એન. ડાયરેક્ટ મિત્ર આપણે લખી દીધું છે, અહીંયા આપણે કરેલું જ છે. જુઓ આર આઈ ડીપી બાય ડીટી આર એફ ડી સોરી પી ડીઆર બાય ડીટી વી. પણ અહીંયા જે વેગમાન અને વેગ છે તે સમાન દિશામાં, બધા જ કણો માટે વેગમાન અને વેગ છે તે સમાન દિશામાં હશે, રેખીય વેગમાન અને વેગ. એટલા માટે એ પદ આપણું આખું ઝીરો થઈ જશે, એટલા માટે ખાલી આ પદ આપણને મળશે. બરાબર. તો આ રીતે મિત્રો આપણને સદીશ ડીએલ બાય ડીટી બરાબર સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન સદીશ આર આઈ ક્રોસ સદીશ એફ આઈ મળશે. અને આ બધાનો જે સરવાળો આપણે કરવામાં આવે તો આપણને ખબર છે સદીશ તાણ. બરાબર. બધાનો સરવાળો એટલે કે આઈ બરાબર 1 થી લઈને એન સુધી મૂકવામાં આવે તો સદીશ આર આઈ ક્રોસ એફ આઈ આર આઈ ક્રોસ એફ આઈ એટલે આ કેના બરાબર થાય ખબર, સદીશ ટાઉ 1 પ્લસ સદીશ ટાઉ 2 પ્લસ ડોટ 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 સદીશ ટાઉ એન બરાબર આપણે લખી શકીએ ને સદીશ ટાઉ. બરાબર. તો આ રીતે આપણને અહીંયા શું મળી જાય છે ભાઈ, સદીશ ડી એલ બાય ડીટી કેના માટે મિત્રો, તંત્ર માટે બરાબર સદીશ ટાઉ. એટલે આ સ્ટેપ ખાલી ફોલો કરવાના છે આપણે. એક બીજી વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે કે ભાઈ અહીંયા જે સદીશ એફઆઈ છે, સદીશ એફઆઈ કે જે કણમાં આઈમાં કણનો કણ પર લાગતું બાહ્ય અને આંતરિક બળોનો સરવાળો છે. એફઆઈ માનો કે આઈમો કણ છે, તો આઈમા કણ ઉપર જે બાહ્ય બળો લાગે છે અને આંતરિક બળો લાગે છે તે બંનેનો સરવાળો છે. એટલે આપણે અહીંયા મિત્રો આ રીતે લખી શકીએ એફઆઈ બરાબર સદીશ એફઆઈ બરાબર શું લખી શકીએ ભાઈ, સદીશ એફઆઈ એક્સટર્નલ પ્લસ સદીશ એફઆઈ ઇન્ટરનલ. એટલે કે ભાઈ બાહ્ય અને આંતરિક બધા જ બળોનો સરવાળો કરીએ ત્યારે આપણને એફઆઈ મળશે. બરાબર. તો એક્સટર્નલ બળો અને ઇન્ટરનલ બળોનો સરવાળો કરશો ત્યારે આપણને એફઆઈ મળશે. પણ આપણને ખ્યાલ છે, શું ખ્યાલ છે ભાઈ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કોઈ પણ એક કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડતો હોય બીજો કણ તેના એ પહેલા કણ ઉપર એટલું જ બળ લગાડે છે અને વિરુદ્ધ દિશામાં લગાડે છે. તેથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભાઈ એફ ઇન્ટરનલ જે છે, એફઆઈ ઇન્ટરનલ જે છે તેનું મૂલ્ય શૂન્ય મળે છે આપણને. એટલે જે પણ સદીશ એફ આપણને મળશે, એફઆઈ મળશે આપણને, તે ફક્ત ને ફક્ત એક્સટર્નલ બળને કારણે જ મળશે. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે ભાઈ, એક્સટર્નલ બળને કારણે જ આપણને શું મળશે ભાઈ, બળ એફઆઈ મળશે. બરાબર. બળ મળશે કે જેને આપણે ટાઉ તરીકે લઈએ છીએ, સદીશ આર ક્રોસ સદીશ એફ ને આપણે ટાઉ તરીકે લઈએ. ચાલો હવે એક નાનું એવું છે કે ભાઈ કણનું જે કોણીય વેગમાન છે તેનું સંરક્ષણ ક્યારે થાય. તો કોણીય વેગમાનના સંરક્ષણમાં આપણે શું યાદ રાખવાનું ભાઈ, સદીશ ડી એલ બાય ડીટી બરાબર આપણને ખબર છે ટાઉ, સદીશ ટાઉ. તો કણના કોણીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય, આપણે જો રેખીય વેગમાનનું સંરક્ષણ જોયું તો રેખીય વેગમાનના સંરક્ષણમાં આપણે શું જોયેલું ભાઈ, ડીપી બાય ડીટી બરાબર એફ, અહીંયા એક્સટર્નલ હતું, ખ્યાલ છે ને બધાને. તો આ એફ એક્સટર્નલ ની કિંમત જયારે ઝીરો હોય ત્યારે કણના કોણીય સોરી રેખીય વેગમાન નું અહીંયા શું થતું હતું, સંરક્ષણ. એ જ રીતે અહીંયા જો ટાઉ સદીશ ટાઉ બરાબર શૂન્ય હોય તો કોણીય, અહીંયા કોણીય આવશે ભાઈ, કોણીય વેગમાન નું સંરક્ષણ થાય છે. બરાબર.
એનો મતલબ સદીશ dl બાય dt બરાબર 0 થશે, એનો મતલબ કોણીય વેગમાન છે તે અચળ હશે. બરાબર, કોણીય વેગમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, અચળ રહેશે કોણીય વેગમાન. બરાબર, ક્યારે? કે જ્યારે બાહ્ય ટોર્ક છે તે કેવો હોય? શૂન્ય હોય. અને બાહ્ય ટોર્ક કોને કારણે ઉદ્ભવે? તો કે બાહ્ય બળને કારણે. બરાબર, ચાલો તો આ વાત કરી આપણે ભાઈ, એલ અને ટાઉ વચ્ચેનો સંબંધ કોઈ કણ માટે અને કોઈ તંત્ર માટે એલ અને ટાઉ વચ્ચેનો સંબંધ અને કોણીય વેગમાનનું સંરક્ષણ. બરાબર, ચાલો તો સ્ક્રીનશોટ પાડી લો, અને પછી આપણે સંતુલન વિશે થોડીક માહિતી મેળવીએ. અહીંયા મિત્રો એક મિસ્ટેક થયેલી છે, અહીંયા આપણે કેપિટલ એલ લખીશું. બરાબર, કેપિટલ એલ ફૂલ છે ને કોણીય વેગમાન. ચાલો તો આ રીતે ભાઈ આપણે વાત કરી ભાઈ એલ ક્રોસ સોરી સદીશ એલ અને ટાઉ વચ્ચેના સંબંધની, કે જે આપણને સદીશ ડીએલ બાય ડીટી બરાબર સદીશ ટાઉ મળે છે. બરાબર, હવે આપણે મિત્રો વાત કરવાની છે કણના સંતુલનની. તો કણ છે તે મિત્રો બે રીતે સંતુલિત અવસ્થામાં હોઈ શકે, એટલે કે ભાઈ એની બે કન્ડિશન છે સંતુલનમાં રહેવાની. કણના યાંત્રિક સંતુલન વિશે આપણે વાત કરીએ તો જ્યારે કણ પર લાગતું બળ શૂન્ય હોય ને એનો કોણીય વેગમાન પણ શૂન્ય હોય, એટલે કે ભાઈ રેખીય વેગમાન ને કોણીય વેગમાન બંને જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે કહી શકીએ કણ છે તે સંતુલનમાં છે. ચાલો વ્યવસ્થિત આ વ્યાખ્યા સહિત લખીએ ભાઈ કણનું સંતુલન. તો મિત્રો કણ સંતુલનમાં છે તેમ ક્યારે કહી શકીએ? કે જ્યારે કણ પર લાગતું કોણીય કણનું કોણીય વેગમાન અને કણનું રેખીય વેગમાન એ સમય સાથે બદલાતું ના હોય. તો એનો મતલબ કે કણનો જે પ્રવેગ છે, રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ, તે બંને છે તે કેવા રહેશે? અચળ રહેશે. જ્યારે આવી કન્ડિશન ફૂલફિલ થાય, એટલે કે આવી કન્ડિશન ફોલો થાય, ત્યારે કણ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. ચાલો તો કણ યાંત્રિક સંતુલનમાં ક્યારે કહેવાય? જ્યારે કોઈ કણનો રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે અચળ હોય, અથવા તો કહી શકીએ ના બદલાય, તો કણનો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ કેવો થઈ જાય ભાઈ? રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ આપણે અચળતો નથી બોલેલો ને, રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ શૂન્ય થઈ જશે. ક્યારે? કે જ્યારે કણનું રેખીય વેગમાન ને કોણીય વેગમાન કેવા હોય? શૂન્ય. આપણે જોયેલું ને ભાઈ dp બાય dt બરાબર શૂન્ય. બરાબર, તો dp બાય dt બરાબર શૂન્ય થતું હતું, એનો મતલબ એના ઉપર બાહ્ય બળ લાગે નહીં, અથવા તો એનું રેખીય વેગમાન કેવું રહેતું હોય ભાઈ? બાહ્ય બળ ના લાગે એટલે રેખીય વેગમાન કેવું રહે? અચળ રહે. અને ત્યારે તેનો પ્રવેગ કેવો હતો મિત્રો? p ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ સદિશ v, m ક્રોસ, અહીંયા ક્રોસ અથવા ક્રોસ અહીંયા નહીં આવશે, m સદિશ v આવશે. dp બાય dt બરાબર f બરાબર એમ ડીવી બાય ડીટી થશે ને, તો એનો મતલબ અહીંયા થશે એમ સદીશ એ. જો આ એફ છે તે ઝીરો હોય તો આ પણ ઝીરો, એનો મતલબ અહીંયા પ્રવેગ છે તે શૂન્ય હશે. એટલે કે ભાઈ પ્રવેગની કિંમત રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ છે તે કેવો હોય ભાઈ? શૂન્ય હોય હોય ત્યારે કણ છે, કણ યાંત્રિક સંતુલનમાં છે, સંતુલનમાં છે તેમ કહેવાય. ચલો મિત્રો, તો આપણે વાત કરતા હતા કણનું સંતુલન, થોડા ટેકનિકલ ઇશ્યુને કારણે વિડીયો બંધ થઈ ગયો. તો કણના સંતુલન વિશે આપણે વાત કરી કે જ્યારે કોઈ કણ છે, કોઈ કણનો રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે અચળ હોય, ને કણનો રેખીય વેગમાન
કોણીય વેગ, સોરી રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ શૂન્ય હોય અથવા તો ન ધરાવતો હોય એમ પણ આપણે લખી શકીએ, ત્યારે કણી આંતરિક સંતુલનમાં છે તેમ કહેવાય. મિત્રો, અહીંયા કણના સંતુલનની બે શરતો અથવા તો સોરી બે રીતો છે કે કણનું અલગ અલગ કયા કયા પ્રકારનું સંતુલન હોઈ શકે. તો કણ છે તે રેખીય સંતુલનમાં ક્યારે હોય? મિત્રો, આ રેખીય સંતુલનને આપણે સ્થાનાંતરીય સંતુલન પણ કહી શકીએ. અને બીજું આપણે જોઈશું ચાક ગતિય સંતુલન. કણ રેખીય સંતુલનમાં ક્યારે હોય? તો મિત્રો, આપણે કહી શકીએ કે ભાઈ કણ રેખીય સંતુલનમાં ક્યારે હશે કે જ્યારે એના ઉપર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો છે તે શૂન્ય હોય અથવા તો કોઈ બાહ્ય બળ ના લાગતું હોય, પરિણામી બળ કેવું હોય ભાઈ? શૂન્ય હોય. કણ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય ત્યારે આપણે કહી શકીએ કણ છે તે રેખીય સંતુલનમાં છે. બરાબર. તો કણ રેખીય સંતુલનમાં ક્યારે કહેવાય કે જ્યારે એના ઉપર એનો પરિણામી બાહ્ય બળ છે તે શૂન્ય હોય અથવા તો બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો કેવો હોય? શૂન્ય હોય. મિત્રો, આને આપણે અદિશ સ્વરૂપમાં પણ લખી શકીએ. પહેલા તો આ રીતે આપણે લખેલું છે તો અહીંયા આપણે લખી શકીએ સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન સદિશ એફ આઈ બરાબર ઝીરો. બરાબર. તો આ રીતે આપણે આને સિમ્પલી રીતે લખી શકીએ. જો અદિશ સ્વરૂપમાં લખવું એટલે કે એના ઘટકો સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ મિત્રો? તો કે સદિશ બધામાં સમેશન સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ આઈ એક્સ. અહીંયા જુઓ, અહીંયા છે તે સદિશ નિશાની અહીંયા આવે કેમકે આપણે અલગ ઘટકો સ્વરૂપમાં લખીએ છીએ ને. એ જ રીતે સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બરાબર. તો આ રીતે તમને બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે ભાઈ કણ છે તે યાંત્રિક કણના યાંત્રિક સંતુલનની વ્યાખ્યા આપો અને રેખીય સંતુલન અને ચાકગતિય સંતુલન વિશે માહિતી આપો. બરાબર. તો સિમ્પલ તમારે શું લખવાનું? પહેલા વ્યાખ્યા લખવાની કણ પર લાગતા બાહ્ય બળો, બાહ્ય બળનો સદિશ સરવાળો શૂન્ય હોય અથવા તો કોઈ બળ ના લાગતું હોય તો કણ રેખીય સંતુલનમાં છે તે કહેવાય. પછી આ બધા સૂત્ર લખવાના છે. ચાલો હવે વાત કરીએ ભાઈ ચાકગતિય સંતુલનમાં ક્યારે હોય કણ. તો મિત્રો, જેમ આમાં જોયું કે ભાઈ કણ પર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તે જ રીતે ચાકગતિમાં શું આવશે? કણ પરના ચાકગતિ સંતુલન માટે શું આપણે જોઈએ છે ભાઈ? બોલો બોલો. અહીંયા જેમ બળ છે, બળ ભાગ ભજવે છે, તેમ ચાક ગતિમાં ટોર્ક ભાગ ભજવે છે ને. તો આપણે એવું કહી શકીએ કે કણ પરનો પરિણામી ટોર્ક શૂન્ય હોય અથવા તો ટોર્કનો સદિશ સરવાળો, અલગ અલગ કણોના ટોર્કનો સદિશ સરવાળો કેવો હોય? શૂન્ય હોય. તો પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. એનો મતલબ ટાઉ વન પ્લસ ટાઉ ટુ પ્લસ ટાઉ થ્રી પ્લસ ટાઉ એન બરાબર શૂન્ય થવું જોઈએ. અને સિમ્પલી રીતે આને લખીએ તો સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન ટાઉ આઈ બરાબર ઝીરો. અને સેમ પહેલાની રીતે અદિશના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ. અદિશ સ્વરૂપમાં લખીશું તો કઈ રીતે આવશે ભાઈ? સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન ટાઉ આઈ એક્સ બરાબર ઝીરો. સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન ટાઉ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન ટાઉ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આ રીતે આપણે અદિશ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. તો આ રેખીય સંતુલનની વાત કરીને ચાકગતિય સંતુલનની વાત કરી. બરાબર. તો કણ રેખીય સંતુલનમાં ક્યારે હોય ને ચાકગતિય સંતુલનમાં ક્યારે હોય તેના વિશે આપણે વાત કરી. એ સિવાય માનો કે કોઈ એક સમતલ હોય ને સમતલમાં કોઈ બે બળો લાગતા હશે તો એ બંને બળોનો સદિશ સરવાળો એકબીજાને લંબ હોય ને એકબીજાના મૂલ્ય જેટલું જ હોય બરાબર, તો એ બંનેનો સદિશ સરવાળો છે તે શૂન્ય થવો જોઈએ. જો સદિશ સરવાળો શૂન્ય થાય તો કણ છે તે રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. બંને જે બળો લાગતા હોય તેનો અથવા તો જો ટોર્ક લાગતા હોય તો ટોર્કનો પણ સદિશ સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. ત્રિપરિમાણમાં હોય તો તણે તણે એકબીજાને લંબ હોય ને સમાન મૂલ્યના હોય તો એના રેખીય સંતુલનમાં હશે અથવા તો ચાર ગતિય સંતુલનમાં પણ
હશે, બરાબર. ચાલો, તો આ રીતે આપણે વાત કરી કણનું સંતુલન. કણ ક્યારે યાંત્રિક સંતુલનમાં હોય, પછી રેખીય સંતુલન અથવા તો સ્થાનાંતરીય સંતુલન કોને કહેવાય ને ચાકગતિય સંતુલન કોને કહેવાય. ચાલો, તો આના પછીનો ટોપિક છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર, કે ભાઈ કણ છે તે આંશિક સંતુલનમાં ક્યારે હોઈ શકે, તેના થોડાક ઉદાહરણો છે, તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ચાલો, તો આ સાથે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ. Thank you.